ચાલો બાળકો, આજે આપણે ગુજરાતી ભણીએ. ધોરણ 4 ચેપ્ટર 1 માં આપણે આજે જોઈશું પ્રશ્ન 4. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો. અહીંયા જે ઓપ્શન આપ્યા છે એમાંથી જોઈને આપણે આ ખાલી જગ્યા છે એ પૂરી કરવાની છે. ચલો, પહેલું, ખાલી જગ્યા ગોળ ગોળ ફરે છે. શું ગોળ ગોળ ફરે? ચકડોળ કે વિમાન? શું ગોળ ગોળ ફરે મેળામાં? તો કે આપણે જોયું છે ચકડોળ છે, ગોળ ગોળ ફરે, તો અહીંયા લખીશું ચકડોળ. નંબર 2, મીઠાઈની દુકાને ખાલી જગ્યા મળે. મીઠાઈની દુકાને શું મળે? શાકભાજી મળે કે પેંડા મળે? મીઠાઈની દુકાને મીઠાઈ જ મળે ને, એટલે કે પેંડા. આપણે અહીંયા લખીશું પેંડા. નંબર 3, રમકડા ઘરમાં ખાલી જગ્યા મળે. રમકડા ઘરમાં શું મળે? પુસ્તકો કે રમકડા? રમકડા ઘરમાં તો ખાલી રમકડા જ મળે, અહીંયા પુસ્તકો મળે નહીં, તો અહીંયા લખીશું રમકડા. નંબર 4, નટ ખાલી જગ્યા પર ચાલે છે. નટ છે એ શેના પર ચાલે? દોરડા પર ચાલે કે વાંસ પર? નટ છે એ દોરડા પર ચાલે, તો આપણે અહીં લખીશું દોરડા. પ્રશ્ન 5, આડા અવળા અક્ષરો ગોઠવી શબ્દો બનાવો. શું કરવાનું છે? આપણે અહીંયા શબ્દ બનાવવાનો છે. આ શબ્દો કેવા છે? આડા અવળા એવા છે. પહેલું, કમરડા, એટલે કયો શબ્દ બનશે? અહીંયા અહીંયા બનશે રમકડા. કયો બનશે? રમકડા. નંબર 2, ઈ મીઠા, શું બનશે અહીંયા? મીઠાઈ. શું બન્યું? મીઠાઈ. નંબર 3, ઈ સમ ક્રિયા, અહીંયા શું બનશે? આઈ સ ક્રીમ. શું બનશે? આઈસ્ક્રીમ. નંબર 4, કાન દુ, શું બને અહીંયા? દુકાન. પ્રશ્ન 6, આડા અવળા શબ્દો ગોઠવી વાક્યો બનાવો. આપણે અહીંયા શું કર્યું? અક્ષરો ગોઠવીને શબ્દ બનાવ્યા, હવે અહીંયા શબ્દ ગોઠવીને વાક્ય બનાવશે. અહીંયા શું બનાવવાનું છે? વાક્ય. કોને? શબ્દને ગોઠવીને. ચલો જોઈએ. અતિ ભીડ બહુ મેળા માં જ, આમાંથી શું બનશે? મેળામાં બહુ છ ભીડ હતી. શું હતું? મેળામાં બહુ જ ભીડ હતી. નંબર 2, લીધું મેળામાંથી વિમાન મે. આપણે શું કરીએ? મેળામાંથી વિમાન લઈને, એટલે બનશે મેળામાંથી મે વિમાન લીધું. વાક્યના અંતે બધે પૂર્ણ વિરામ છે એ કરવાનું છે. નંબર 3, હતો મેળામાં ફુગાવાળો. મેળામાં કોણ હોય? ફુગાવાળો હોય જ ને, તો આપણે લખશે મેળામાં ફુગાવાળો હતો. છેલ્લે શું કરવાનું? પૂર્ણ વિરામ. નંબર 4, ફરે ચકડોળ છે ગોળ ગોળ. ચકડોળ છે કેમ ફરે? ગોળ ગોળ, તો આપણે અહીંયા લખશું ચકડોળ. લખ્યું ચકડોળ, પછી ગોળ, બે વખત છે તો બે વખત લખશે ગોળ ગોળ ફરે છે. ત્યાર પછી પ્રશ્ન 7, મેળામાં જોયેલી વસ્તુઓની યાદી બનાવો. મેળામાં તમે જે જે વસ્તુઓ જોઈ છે એની યાદી બનાવવાની છે. ચલો જોઈએ. આપણે મેળામાં શું શું જોયું હોય? તો એક ચકડોળ જોયું હોય, પછી રમકડા જોયા હોય ને, પછી આઈસ્ક્રીમ જોયું હોય, ત્યાર પછી ફુગાઓ જોયા હોય, ઠંડા પીણાની દુકાન હોય તો ઠંડા પીણા પણ જોયા હોય ને, પછી મીઠાઈની દુકાને શું મળે? મીઠાઈ. નાની એવી ચકરડી પણ હશે, અલગ અલગ રંગબેરંગી વિમાનો પણ હોય,
ढींगली पण हशे, घणी बधी दुकानो हशे ने बीजी नानी नानी। पछी નટના ખેલમાં ઢોલ વગાડતા હોય, ઢોલ અને નટનું દોરડું, આ બધું આપણે મેળામાં જોયું। પ્રશ્ન 8, નીચે આપેલી વસ્તુઓ કઈ દુકાને મળે છે? વસ્તુઓ અને દુકાનો યોગ્ય રીતે જોડો। શું કરવાનું છે? અલગ અલગ વસ્તુ આપેલી છે અને સામે તેની દુકાન, હવે તેને આપણે જોડીશું। જેમ કે મીઠાઈ છે, જલેબી, એ ક્યાં મળે? મીઠાઈની દુકાને જ મળે, તો તેને ત્યાં જોઈન કરેલું છે। હવે બીજું જોઈએ, શું છે? શાકભાજી, શાકભાજી ક્યાં મળે? શાકભાજીની દુકાને મળે ને, તો તેને ત્યાં જોઈન કરીશું। શાકભાજી છે, આ શાકભાજીની દુકાન છે જ્યાં અલગ અલગ શાકભાજી મળે। ત્યાર પછી શું છે? આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ છે એ ક્યાં મળે? ઠંડા પીણાની દુકાને મળે ને, જે અહીંયા છે, તો આપણે તેને ત્યાં જોઈન કરીશું। ત્યાર પછી આ શું છે? અનાજ છે, અનાજ ક્યાંથી મળે? અનાજ કરિયાણાની દુકાને મળે, તો આપણે તેને ત્યાં જોઈન કરીશું। અનાજ કરિયાણાની દુકાન છે એ અહીંયા છે, તો તેને ત્યાં જોઈન કરીએ। સ્કેલનો ઉપયોગ કરીને જોઈન કરવાની છે બધી દુકાનોને તેના વસ્તુઓ સાથે। ત્યાર પછી શું છે? બ્રેડ છે, બ્રેડ છે એ ક્યાં મળે? બેકરીએ, બ્રેડની આઈટમ બધી ક્યાં મળે? બેકરીએ, તો તેને આપણે ત્યાં જોઈન કરીશું। આ શું છે? બેકરી। ત્યાર પછી આ શું છે? દવાઓ, દવાઓ ક્યાં મળે? મેડિકલે, તો આપણે તેને ત્યાં જોઈન કરીશું। લાસ્ટમાં શું વધ્યું? મેડિકલ, તો આપણે ત્યાં એને જોઈન કરીએ। જોયું ને બાળકો, અલગ અલગ વસ્તુઓ છે તેને તેની દુકાન સાથે આપણે જોઈન કર્યું। મીઠાઈ છે, મીઠાઈની દુકાને, શાકભાજી, શાકભાજીની દુકાને, આઈસ્ક્રીમ ઠંડા પીણાની, અનાજ કરિયાણું, અનાજ કરિયાણાની, બ્રેડની આઈટમ બેકરી, અને દવાઓ મેડિકલ। થેન્ક યુ।